ચેનલ જામ રાઠોડ અને હું શું રાઠોડ. દર વર્ષે જે છે આપણો ભારતીય પબ્લિક જે છે એ ઉત્સવ પ્રિય હોય છે અને દરેક ઉત્સવો જે છે ધામધૂમથી ઉજવતા હોય છે. એમાં સૌથી આબાલ વૃદ્ધ બધાનો, નાના બાળકો હોય આના જવડા, એ બાળકોથી માંડી અને કોઈ ઘરડી ઉંમરની વ્યક્તિ હોય, તો એ સૌનો એક મહત્વનો ઉત્સવ જે છે એ ઉત્તરાયણ છે, જેમાં બાળકો અને વૃદ્ધો જે સવારથી તે સાંજ સુધી આખો દિવસ જે છે અગાશી ઉપર રહી અને પતંગની જે છે મોજ માણતા હોય છે. અને અત્યારે જેમ જેમ દિવસે દિવસે જે છે નવી નવી વસ્તુઓ જે છે આવતી જાય છે, કે અત્યારે જો તમે જોઈ રહ્યા છો કે મારી પાસે જે છે પંપુડું છે, કે માણસો જે છે એ પતંગ કપાયાનો આનંદ જે છે આ પંપુડું વગાડીને લઈ શકે છે, અને બીજું પણ પંપુડું છે કે આવી જેમાં જે છે નાના મોટા બધા જ બાળકોને જે છે એ એટલો બધો હર્ષોલ્લાસ કરતા હોય છે કે પતંગ ચગાવવાની મજા જ કંઈક અલગ હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો હજી ઉત્તરાયણને બે દિવસની વાર છે, તેમ છતાં જે છે એ પતંગ રસિકોમાં કેટલો રસ જે છે એ તમે જોઈ શકો છો, કે અહીંયા જે છે એ કોઈક માણસ જે છે એ પતંગની અંદર જે છે કાણા પાડી દીયા છે. એક બેન જે છે એ અત્યારથી હનુમાનજીનો મોહરો પહેરી અને હાથમાં પપોડું લઈને તૈયાર થઈ ગયેલા છે. અહીંયા અમારા અર્જુનજી છે જે જે છે એ બાકસથી પતંગને કાણા પાડી રહ્યા છે. બાજુમાં જે છે એ યશભાઈ છે, તે પણ હાથમાં પંપુડું એક હાથમાં પતંગ લઈને બેસી ગયા છે. અને અમારા હરકપદોરા રુદાભાઈ તો હનુમાનજીનું મોરું પહેરીને બેસી ગયા છે. મોરું કાઢો રુદુભાઈ, બરોબર. અને પતંગનો થપ્પો પણ ઘણો બધો છે, જે ચરદીના જે છે એ આવતી ઉત્તરાયણની તૈયારી કરવા માટે ખૂબ જ આનંદિત. અને એ બધામાં પાવેરામાં કાગડા સ્વરૂપે અમારા કાકા સુરેશભાઈ રાઠોડ અને આ બધાને વટે એવા અમારા નાના છોટે રાજા, બોલો ભાઈ તમે, તમને આ ઉત્તરાયણની કેવી મજા આવે છે બોલો. અરે બહુ મજા આવે છે, પતંગ છકાછક આવે છે. બોલો 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 ભાઈ. હા તમને ઉત્તરાયણમાં કેટલી પતંગ લેવી છે તમારે ભાઈ? એ ભાઈ તમને કહું છું, ભાઈ ઘણી એટલે કેટલી બટા? અરે લૂંટીને છકાવો મોળું વરસે બટા. હું પપ્પા એ જ કરતા લૂંટો. આજે છે એ મારા ધાબા ઉપરનો દ્રશ્ય છે. આવી રીતે અમારા ગામના દરેક ધાબા ઉપર જે છે એ આ રીતનો તમને ઉત્સાહ જોવા મળશે. તમને આ મારો વિડીયો ગમ્યો હશે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા જે છે દિવસ એકદમ આથમી ગયો છે, તેમ છતાં હજી પતંગ રક્ષકો જે છે એ ધાબા ઉપરથી ઉતરવાનું એને મન નથી થતું. સ્વપ્નમાં પણ રાત્રે એ કાના બાંધવાનું કે પતંગ કોણ ફિરકી થોપશે એવા બધા પ્રશ્નોની અંદર સતત મૂંઝાયેલા રહેતા તમને અત્યારે પતંગ રક્ષકો જોવા મળતા હશે. સરસ મિત્રો, તો સૌને મારા હેપી ઉત્તરાયણ. હકીકતમાં આમ જોઈએ તો ઉત્તરાયણ જે છે એ ડિસેમ્બર મહિનાની 15 ડિસેમ્બરે જ આવે છે, કે ત્યારથી જે છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે કે ઉત્તર તરફ જે છે એ પર્યાણ થતું હોય છે, એટલે આપણે એને ઉત્તરાયણ તરીકે. પરંતુ આપણે આ એક જ એવો તે હવાર છે. જો તમને એક નાનું છોટું આવ્યું છે હનુમાનજીનો બોલો પહેરી ટપુસેના, ટપુસેના દોરડું છે બેટા, જો આમાં પતંગમાં પતંગ ચકાવતી વખતે મારી ખાસ તમને નમ્ર વિનંતી છે કે તમારા બાળકો જે છે એ તમારા મોટાના કોઈકના માર્ગદર્શન નીચે રહે, કારણ કે બાળકો છે ઘણીવાર પતંગ લૂંટવાની બાબતમાં એને ખબર નથી હોતી, ઘણીવાર પોતાનો જીવ જે છે જોખમમાં નાખતા હોય છે. તો આવા નાનકડા બાળકોને આવી ટપુસેનાઓનું ખાસ ધ્યાન રાખવું. જો આ ટપુસેના જે છે વંડી ઠેકી અને બીજા ધાબા ઉપર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અહીંયા કંઈ જોખમ જેવું નથી લાગતું, એ હું પણ એની સાથે છું. જો બાળક આ રીતે બીજી વંડી ના ઠેકાય બેટા, ખુબરે હું તમને તેડી લઉં. અમારો ટપુસેના એક અગાશી માંથી બીજી અગાશીમાં આવી ગયો છે અને એક લેવલ પાર કરીને બીજું લેવલ પાર માં આવી ગયો છે, અને એ પણ પોતાની નાનકડી પતંગ સાથે એકદમ આનંદથી જે છે એ તમે જોઈ શકો છો. હજી દિવસ હાથમાં છે, એની મમ્મી પણ ખાવા માટે બોલાવે છે, તેમ છતાં એ બાળક જે છે પતંગ મૂકવા તૈયાર નથી થતો. અને મારી બાજુના ધાબા ઉપર
એકદમ લૂંટણીયા માણસો બેઠા છે કે અહીંથી ધાબા ઉપરથી પતંગ શકે એટલે તરત જ તે લૂંટવા માટે એકદમ તૈયાર માણસો બેઠા છે. પોતાના જે છે વાહણાને ઉભું જે હંતાળી દીધેલું છે, પરંતુ અહીંથી જે છે અત્યારે પતંગ શકતી નથી, કારણ કે વિરુદ્ધ દિશાનો પવન છે એટલે એ લોકો લૂંટણીયા જે છે નિરાશ થઈને બેઠા છે. કદાચ ભગવાન સાંભળે અને ઉપર પછી એનો સમય થાય તો એ લૂંટણીયા માણસો જો એને લૂંટેલી પતંગ જે છે એ અમને બતાવી રહ્યા છે. ગામનું જે છે ઝાલરટાણું આવો થયું છે, તેમ છતાં પણ હજી બાળકો જે છે નીચે ઉતરવાનું નામ નથી લેતા. તો આ જે છે અમારા નાનકડા ગામનો ઉત્તરાયણનો પ્રસંગ છે. જય હિન્દ.